डीसा તાલુકાના ભીલડી ખાતે આજે ભારતના જૈન તીર્થના અંદર જેને 108 પાર્શ્વનાથની ગણના થાય છે તેવા 2500 વર્ષ પ્રાચીન એવા ભીલડી આજી પાર્શ્વનાથ જૈન દેરાસરમાં નૂતન જીન બિંબોની પ્રતિષ્ઠા આજે પરિપૂર્ણ થઈ। डीसा તાલુકાના ભીલડી ખાતે ભીલડી આજી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે બુધવાર થી રવિવાર સુધી અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ હતી। જે નિમિત્તે ભીલડીમાં ભવ્ય શોભાયાત્રા બાદ પાંચમા દિવસે ઝાડા ચુંદડી રાખેલ હતી, જેના નવી ભીલડી તેમજ જૂની ભીલડીના નગરજનો વેપારીઓ તેમજ અઠારે આલમના લોકોએ ભોજન પ્રસાદનો લાવો લીધો હતો, જેમાં શાંતાબેન કાંતિલાલ સ્વરૂપચંદ્ર પરિવાર તરફથી ઝાપા ચુંદડીનો લાભ લીધો હતો। અત્રે બનાસકાંઠાની અંદર આવેલું ભીલડિયાજી તીર્થ એની અંદર મોટા મુખ્ય જિનાલયમાં નૂતન જીન બિંબો ભરાવવા નિમિત્તે ડીસા મિત્ર મંડળ અહીં આગળ સૌ ઉલ્લાસથી આખો કાર્યક્રમ રાખેલ તે નિમિત્તે અમારા પરિવાર શાક શાંતાબેન કાંતિલાલ સ્વરૂપચંદ શાહ પરિવાર નવા ડીસાવાળા ઓરિજિનલ જૂના ડીસા અમને ઝાપા ચુંદડીનો લાભ મળ્યો છે। તમામ ભીલડિયાજી ગામ વિસ્તારના તમામ ભાઈઓ બહેનો અને બધા જ વડીલો એમને સાથ સહકાર આપી અને અમને ખૂબ જ આનંદ ઉત્સાહપૂર્વક પ્રસંગ કરાવડાયો છે, તે બદલ તેઓનો અમે ધન્યવાદ પાઠવીએ છીએ। ભારતભરના જૈન તીર્થોની અંદર જે 108 પાર્શ્વનાથની અંદર જે ગણના થાય છે એવા ચમત્કારિક 2500 વર્ષ પ્રાચીન એવા ભીલડિયાજી પાર્શ્વનાથ જૈન દેરાસરમાં નવીન નૂતન જીનબંબોની પ્રતિષ્ઠા આજે અહીં પરિપૂર્ણ થયેલ અને આ પ્રતિષ્ઠા નિમિત્તે શાંતાબેન કાંતિલાલ સ્વરૂપચંદભાઈ જૂના ડીસાવાળા તરફથી બંને ગામ એટલે કે સમગ્ર ભીલડીના ગ્રામજનો તથા વેપારી મિત્રો માટે ઝાપા ચુંદડીનો તેઓએ લાભ લીધેલ, તેમજ ભીલડિયાજી જૈન પેઢી વતી ખૂબ જ ધામધૂમથી આ પ્રસંગ ઉજવાયો અને સમસ્ત ગ્રામજનોએ જે આ ઝાપા ચુંદડીનો લાભ લીધેલ તે બદલ અમો સૌ ભીલડિયાજી જૈન દેરાસર ટ્રસ્ટ તથા સમસ્ત ગ્રામજનોના અમે આભારી છીએ। ભીલડી નગરમાં ભીલડિયાજી તીર્થમાં પ્રતિષ્ઠાના મહોત્સવ દરમિયાન ભીલડી નગરના તમામ સમાજો, ભારતીય જનતા પાર્ટીની ટીમ તથા અમારા બેઉ સરપંચશ્રીઓ તરફથી જે કોઈ પ્રકારે તમામ રીતે સગવડતાઓથી લઈને ખડે પગે આખા ગ્રામજનોએ જે સમાજને મદદ કરી છે એ બદલ ભીલડીના લોકોનો હું બે હાથ જોડીને નમન કરું છું અને આભાર માનું છું। સાથે સાથે ભીલડીના વિકાસ માટે અનેક વિષયો પર છેલ્લા બે દિવસથી બેઉ સરપંચ જોડે વાત થઈ અને એ વિષયોને આગળ વધારવા માટેનો તમામ પ્રયત્નો અમારા થકી બી કરવામાં આવશે। આજે સૌ ગ્રામજનોનું જમનવાર ડીસાના વતની અને સુરતમાં રહેનાર શ્રી પ્રકાશભાઈના પરિવાર તરફથી ખૂબ જ અદ્ભુત વ્યવસ્થાઓ જોડે ગામને એકતાનું દર્શન કરાવે એ પ્રકારનો ભોજનની વ્યવસ્થા એમના તરફથી કરી, એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર અને ભીલડીના સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર। અત્રે ભીલડિયાજી તીર્થમાં અમારા ગામની અંદર આજે દેરાસરની જે પ્રતિષ્ઠાના ભાગરૂપે બે ગામોની અને ટોટલી વેપારી મંડળની જે ઝાપા ચુંદડી કરેલ એ માટે હું બંને ગામો વતી અને આ વિસ્તાર વતી સરપંચ તરીકે માનનીય શ્રી પ્રકાશભાઈ શાહનો ડીસાવાળાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। એમના પરિવારને દિવસે ને દિવસે ઉત્તરોત્તર પ્રગતિ થાય, એમના સ્વાસ્થ્યને સુખ સમૃદ્ધિ બધી રીતે એમની પ્રગતિ થાય એ માટે ભગવાનને પ્રાર્થના કરું છું। સાથે સાથે આજના આ કાર્યક્રમની અંદર સુરત વિસ્તારના આપણા એકદમ યુવા અને જોશીલા ધારાસભ્ય માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી વધારેલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। ટૂંકા ગાળાની અંદર અમારા ગામના પ્રાણ પ્રશ્નોની રજૂઆત સાંભળી એમણે એવી ખાતરી આપી કે ગમે ત્યારે ગમે તે ગામના હિતને લગતા પ્રશ્નોને લઈ મહેશભાઈ તમે ગાંધીનગર આવજો, હું તમારી સાથે જ છું અને એમની વાત ઉપર મને પૂરેપૂરો ભરોસો છે અને આપણા ગામના જે તે પ્રશ્નો છે એની અંદર હર્ષભાઈ સહકાર આપશે એવી મને ખાતરી છે અને ફરીથી એકવાર ગામ વતી આખા જૈન સમાજનો, હર્ષભાઈનો અને ટોટલી ટ્રસ્ટીગણનો ખૂબ ખૂબ આભાર માનું છું।